શહેરના અનેક બગીચાઓમાં રમતગમતના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્રની બેદરકારી છતી થઈ છે. સર સયાજીરાવ ગાયકવાડે શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો, બાગ બગીચાઓ ભેટમાં આપ્યા છે, જેમ કે MS યુનિવર્સિટી, ન્યાય મંદિર, મ્યુઝિક કોલેજ, SSG હોસ્પિટલ, સયાજીબાગ, બદામડીબાગ વગેરે. પણ એની સાચવણી જાળવણી કરવાવાળા શહેરના આજના નેતાઓ, વહીવટીતંત્ર પાસે ઈચ્છાશક્તિ નથી કે ટાઈમ નથી. ઇલેક્શન આવે ત્યારે એમને એક વખત તક આપો. વડોદરા શહેરને શાંઘાઈ બનાવીશું, અમે જીતીને આવીશું તો શહેરની પ્રજાને સુંદર ભેટ આપીશું, જેવા આશ્વાસન માત્ર ઇલેક્શન પૂરતા હોય છે. નેતાઓના વચનો ખાલી કાગળ ઉપર દેખાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને વૈશ્વિક ગૌરવ અપાયું હતું, જ્યારે આજના શાસકો, વહીવટી તંત્ર એ વડોદરાને રાજ્યના અન્ય શહેરોની વિકાસની તુલનામાં પણ પાછળ ધકેલ્યું છે. જે સંદર્ભેની ટકોર CMએ પણ કરવી પડી. દાંડિયા બજાર પાસે આવેલ બદામડી બાગની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજી લોકોને દેખાઈ રહી છે. એક સારા એવા બગીચાનો અડધો ભાગ સિમેન્ટ ક્રોકરેટના જંગલમાં તબદીલ થયો છે. બદામડી બાગની ગેઝેટમાં કસરત કરવાના સાધનો એક મહિના ઉપરાંતથી ધૂળ ખાતા દેખાયા. લોકો વોકિંગ કરવા આવે છે તેમણે પણ આવવા જવામાં તકલીફ પડે છે. ગાર્ડન શાખાવાળા જ્યારે ઝાડ કાપવા આવે છે ત્યાર પછીને ઝાડનો કચરો અહીંથી ઉઠાવતા નથી. દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. લોકો બાળકો સાથે સાંજે અહીં આવે છે પણ તંત્ર દ્વારા બાગની યોગ્ય જાળવણી કાળજી લેવાતી નથી, તેથી લોકોમાં રોષ છે. હવે વેકેશન નજીક છે અને બાગમાં રમતગમત તથા કસરતના સાધનો બિસ્માર હાલતમાં છે. સમયસર તેને લગાવી દેવામાં આવે તો નાગરિકોને તેનાથી લાભ મળી શકે તેમ છે, એમ પણ બાગમાં આવનાર લોકોની લાગણી અને માંગણી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.